સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રાંતિજ તલોદમાં કોવિડ-19ની હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તલોદના કોવિડ-19ની હોસ્પિટલ હોવાથી પ્રાંતિજ તલોદના કોવિડ-19ના દર્દીઓને અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર ખાતે જવું પડે છે અને ત્યાં પણ બેડ ના મળી રહેતા તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે પ્રાંતિજ તલોદના દર્દીઓને પડી રહેલ તકલીફોને લઈને પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કોવિડ-19 હોસ્પિટલ કે સુવિધાઓ પ્રાંતિજ તલોદ ખાતે કાર્યરત કરવામાં આવે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખીને લેખિતમાં જાણ કરી હતી અને તાત્કાલિક ધોરણે કોવિડ-19ની હોસ્પિટલ ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તો પ્રાંતિજ તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્ય રાજ પટેલ તથા સામાજિક કાર્યકર હાર્દિક પટેલ દ્વારા પણ પ્રાંતિજ ખાતે કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવા મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.